આજની યુવા પેઢી વન અને પર્યાવરણનું જ્ઞાન મળે અને વન અને પર્યાવરણના સંવર્ધન અને સંરક્ષણ માટે સહભાગી બને તેવા ઉદ્દેશ્યથી છોટાઉદેપુર જિલ્લામાં દસ દિવસીય પગપાળા વન પરિભ્રમણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તેમજ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા આયોજિત અનુસૂચિત જનજાતિના પંદરથી લઈ પાંત્રીસ વર્ષના યુવક યુવતીઓ માટે તારીખ સત્યાવીસ જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી સુધી રાજ્યકક્ષાની દસ દિવસીય પગપાળા વન વિસ્તાર પરિભ્રમણ શિબિરને છોટાઉદેપુર વાઘ સ્થળ ડુંગરની તળેટીમાં છોટાઉદેપુર વન વિભાગના નાયબ વનરક્ષક ડોક્ટર ધવેલ ગઢવીએ લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો હતો વન અને પર્યાવરણ માનવ જીવનનો એક અભિન્ન અને અમૂલ્ય હિસ્સો છે ત્યારે આજની યુવા પેઢી વન અને પર્યાવરણ વન્ય પ્રાણીઓ અને વનસ્પતિ અને વૃક્ષોનું વિશેનું સવિશેષ જ્ઞાન મેળવે અને વન અને પર્યાવરણના સંવર્ધન અને સંરક્ષણ માટે પોતે સહભાગી બને તેવા ઉદ્દેશ્યથી રાજ્યના અલગ અલગ વન વિસ્તારોમાં આવી શિબિરોનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આયોજિત પંદર થી પાંત્રીસ વર્ષની વયના યુવક યુવતીઓની રાજ્યકક્ષાની આ શિબિરમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી સો જેટલા પ્રકૃતિ પ્રેમી શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો ત્યારે રાજ્યના સરહદી અને આદિવાસી અંતરિયાળ અને ડુંગરિયાળ વિસ્તાર ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં આવેલા જંગલ વિસ્તાર અને અભયારણ્યમાં આ ટુકડી પરિભ્રમણ કરશે જેમની સાથે છોટાઉદેપુર વન વિભાગના કર્મીઓ પણ જોડાશે અને યોગ્ય માહિતી અને માર્ગદર્શન તેમને પૂરું પાડવામાં આવશે કમિશનર શ્રી યુવા અને સાંસ્કૃતિક વિકાસ ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી છોટાઉદેપુરના સહયોગથી આજરો છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર વન વિભાગમાં વન પરિભ્રમણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ રાજ્યકક્ષાના શિબિરમાં રાજ્યભરના કુલ સો શિબિરાર્થીઓએ ભાગ લીધો છે જેમાં પંદરથી પાંત્રીસ વર્ષની આયુના અનુસૂચિત જનજાતિ સમુદાયના યુવકો યુવતીઓએ ભાગ લીધો છે જેમાં છોટાઉદેપુર જિલ્લાના વન વિભાગના અલગ અલગ વિસ્તારોમાં તેઓ તારીખ સત્યાવીસ જાન્યુઆરીથી માંડી અને પાંચ ફેબ્રુઆરી સુધી વન પરિભ્રમણ કરશે અને જે આપણો વન વિસ્તાર છે તેની વન સંપદા છે વન્ય પ્રાણીઓ છે વૃક્ષો છે પતંગિયાઓ છે તે વિશે માહિતી મેળવશે અને અહીંથી વન સંવર્ધન અને વન સંરક્ષણની એક શીખ લઈને જશે અને પોતાના જીવનમાં તે સાકાર કરશે તેવી આશા રાખું છું રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર